પંચમહાલના શહેરમાં સ્થાનિક વિસ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારનું ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત માટે 14, તાલુકા પંચાયત માટે 148, જ્યારે નગરપાલિકા માટે 29 ફોર્મ વિતરણ કરાયા. પંચમહાલ જિલ્લાના શહેરામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે તેવી શક્યતાઓ વચ્ચે શહેરા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠકો, તાલુકા પંચાયતની 30 બેઠકો અને નગરપાલિકા 24 બેઠકો ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની પ્રક્રિયાનો આરંભ થયા બાદ આજે પ્રથમ દિવસે ચૂંટણી લડવા થનગની રહેલા ઉમેદવારોના ફોર્મ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો, જેમાં આજે પ્રથમ દિવસે જિલ્લા પંચાયત માટે 14 ઉમેદવારી ફોર્મ, તાલુકા પંચાયત માટે 148 ફોર્મ, જ્યારે શહેરા નગરપાલિકા માટે 29 જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું હતું. જોકે પ્રથમ દિવસે શહેરાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કુલ 191 ફોર્મ વિતરણ કરાયા હતા, તો તેની સામે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. જોકે આગામી 13 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે, ત્યારે હજુ સુધી ભાજપ કોંગ્રેસમાંથી ઉમેદવારોના નામોની જાહેરાત થઈ નથી, જેને લઈને હજુ ક્યારે ઉમેદવારોના નામ જાહેર થશે તેની રાહ જોવાઈ રહી છે. પ્રીતિશ દરજી, ZSTV, પંચમહાલ.